આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું રાહદારીઓ તથા સ્થાનિકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું ફાયર બ્રિગેડને જાણ કરતા આગ બુજાવવા તાબડતોડ કામગીરી કરવામાં આવી હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાણ અહેવાલ નથી ફ્રાન્સના પ્રસિદ્ધ ભવિષ્યવેતા વેતા નાસ્ત્રોદોમસે સદીઓ પહેલા અનેક સદીઓની ભવિષ્યવાણીઓ કરી હતી જે પૈકી લગભગ સિત્તેર ટકા ભવિષ્યવાણીઓ સાચી સાબિત થાય છે તેણે કરેલી વર્ષ 2020-21 માં મહામારી આવવાની ભવિષ્યવાણી કોરોનાને કારણે સાચી પડી છે વર્ષ 2022 માં વિશ્વમાં અણુ બોમ્બ ફૂટવાની ભવિષ્યવાણી પણ કરી છે ઉપરાંત વિશ્વમાં 72 કલાક અંધાર પર છવાઈ જવાની આગાહી પણ તેણે કરી છે તેણે અમેરિકન ડોલરની કિંમતમાં મોટો ઘટાડો થવાની આગાહી સાથે સોના ચાંદીના અને ક્રિપ્ટોકરન્સીના મહત્વના વધવાની વાત કરી છે મોટું તોફાન આવવાની વિશ્વવ્યાપી ભૂખમરાની તથા રોબોટ દ્વારા માનવ સમુદાય પર નિયંત્રણ મેળવી લેવાની આગાહીઓ પણ કરી છે તેણે આગાહી કરી છે કે બે હજાર બાવીસ માં પહેલા તબાહી થશે પછી શાંતિ આવશે બે હજાર એકવીસ પૂર્ણ થવાના આરે હોય બે હજાર બાવીસ અંગેની નેસ્ટ્રોડોમસની ભવિષ્યવાણી ચર્ચાસ્પદ બની છે જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં હાર્દિક ગોહિલ નામના યુવાને આપઘાત કરી લેતા પોલીસ દ્વારા તપાસ આરંભ કરવામાં આવી છે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયાની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી બેઠકમાં કમિશનર વિજયકુમાર ખરાડી મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂપિયા બે કરોડ એક્યાસી લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો તેમજ લેબર શાખાના નિવૃત્ત કર્મચારી ચંદ્રવદનભાઈ મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે શહેરની વિવિધ આવાસી યોજનાઓના છત્રીસ ફ્લેટ માટે સ્ટેન્ડિંગ કમિટી હોલમાં ડ્રો યોજાયો હતો ડ્રોમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા ઉપસ્થિત રહ્યા હતા કુલ છત્રીસ ફ્લેટ માટે આવેલ એકતાલીસ અરજીઓના અરજદારોને ડ્રો સિસ્ટમથી ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી નેવી દિવસની ઉજવણી અંતર્ગત આજે વાલસુરા નેવી મથક દ્વારા નેવી મોડા ગામમાં બહુવિધ સ્વાસ્થ્ય પરીક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં વિવિધ પ્રકારના રોગોના ટેસ્ટ તથા નિદાન કરવામાં આવ્યા હતા અંદાજિત પાંચસો ગ્રામજનોએ આ શિબિરનો લાભ લીધો હતો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશથી જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી અગિયાર ડિસેમ્બરે જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં નાલસાના એક્શન પ્લાન મુજબ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે સમાધાનથી કેસનો નિકાલ કરવા ઇચ્છુક પક્ષકારોને નેશનલ લોક અદાલતનો લાભ લેવા વકીલ મારફત સંબંધિત કોર્ટનો સંપર્ક સાધવા તથા વધુ વિગત માટે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો ઝીરો ટુ ડબલ એટ ટુ ડબલ નંબર પર ટેલિફોનિક સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે